2611 હોટલ તાજના આતંકી હુમલામાં મૃત્યુ પામેલા દીવના રહેવાસી અમરચંદનું હજી નથી મળ્યું મરણનું પ્રમાણપત્ર. પરિવારમાં હાસો હજી તાજો. બે હજાર 2008માં થયેલ મુંબઈમાં સૌથી મોટા આતંકવાદી હુમલો ખૂબ લોકચર્ચિત બન્યો હતો. આ હુમલામાં અનેક બહાદુર સૈનિકો તથા માછીમારોને આતંકવાદીઓએ બેરહમીથી હત્યા કરી હતી, જેમાં દીવના જોલાવાડી ગામના રહેવાસી અને કુબેર નામક બોટના ટંડેલ અમરચંદ પણ આતંકી હુમલાના ભોગ બન્યા હતા. અમરચંદ પોરબંદરની કુબેર બોટમાં ટંડેલ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે આતંકવાદીઓએ આ કુબેર બોટને નિશાન પર લઈ મુંબઈ તાજ સુધી પહોંચ્યા હતા. કુબેર બોટમાં રહેલા માછીમારોને આતંકવાદીઓએ બેરહમીથી એક પછી એકની મોતને ઘાટ ઉતાર્યા હતા. જ્યારે કુબેર બોટના ટંડેલ અમરચંદને હોટલ તાજ સુધી પહોંચવા માટે જીવિત રાખવામાં આવેલ, તેમને ચાકુની નોક પર મુંબઈની તાજ સુધી લઈ જવામાં આવ્યા હતા. મુંબઈ પહોંચ્યા પછી તરત અમરચંદનું ઘરું કાપી હત્યા કરી હતી અને હોટલ તાજ પર હુમલો કર્યો હતો. તાજ પર આતંકી હુમલાને લગાતાર ટીવી પર પ્રસારિત કરવામાં આવેલ અમરચંદના પરિવારના સભ્યોને ટીવી દ્વારા ખબર પડી હતી કે કુબેર બોટ પર હુમલા બાદ બોટમાં મોજૂદ લોકોની હત્યા કરવામાં આવી છે. ત્યારે 2-3 દિવસ પછી અમરચંદની હત્યાની જાણ પરિવારને થઈ હતી ત્યારે ગામના આગેવાનોની મદદથી તેમના પુત્રને મુંબઈથી મૃતક અમરચંદનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. ઘણા દિવસો પછી અમરચંદની લાશ દીવ પહોંચેલ ત્યારે દીવ જોલાવાડીમાં હૃદય કાંપી ઉઠે તેવું વાતાવરણ સર્જાયું હતું. આ કરુણ ઘટના 2008માં સર્જાઈ હતી. આજે આ ઘટનાને 11 વર્ષ થયા પછી પણ મુંબઈ સરકાર દ્વારા અમરચંદનું મરણપત્ર પ્રમાણપત્ર આપવામાં આવ્યું નથી. અમરચંદનું પરિવાર આજે પણ 2611ને યાદ કરે છે તો અમરચંદની હત્યાની ઘટનાની યાદ તાજી થઈ જાય છે. પરિવારના મુખ્ય આધારના જવાથી તેમના પર વીતેલા ક્ષણો પણ યાદ કરી આજે પણ આંખોમાં આંસુ જોવા મળે છે. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. આ લોકો આતંકવાદીઓ કુબેર બોટનું જ અપહરણ કર્યું એવું થયું ને, પછી રસ્તામાં જઈને ટૂંકમાં પોલીસ થિયરી કહે છે કે એવું થયું. તમારે કેટલા બાળકો? 3 દીકરા. માં તમારું નામ શું? મારું નામ લખી. માં તમારા દેવાણીના ઘરવાળા કઈ બોટમાં બંધાણા હતા, શું કહેશો? કુબેર બોટમાં બંધાણા હતા. કુબેર પણ બંધાણા હતા, તે દરિયામાં હું છું અમને ખબર નથી. તો કેટલા દાડે પછી ટીવીમાં ખબર પડી, ટીવીમાં પછી ખબર આવી, પછી જોયું છોકરા આવે ને બધી, પછી જોયું એકબીજા આવે ને કે પછી એકબીજા મોટા મોટા 2-3 જણા ગયા અને ઘરનો દીકરો જો મોટો, તે મુંબઈથી લઈ આવ્યા બોટ, બોડી લઈ આવ્યા મુંબઈથી. ને પછી કેટલા દાડે આપી તો ખબર નહીં ભાઈ અમને કઈ. માં પછી 26-11 તારીખ આવે, શું કહેશો? 26-11 તારીખ આવે, શું કરીએ મળી. તમારા ઘરના મોભી હતા? હા, અમારા ઘરનો મારો દેર હતો, મારો મોભી હતો, મારો જાન રાખતો, મારો ધણી તો મરી ગયા ભાઈ, મારો દેર હતા.